जामनगरनी डेंटल कॉलेजमां पोलीस अने विद्यार्थीओ वच्चे मोड़ी रात्रे घर्षण थयुं। एक विद्यार्थीना जन्मदिवसनी उजवणी चाली रही हती। आ समये पोलीसना खानगी ड्रेसमां आवेला 2-3 जवानोए आपत्तिजनक शब्दो बोलीने विद्यार्थीओने मार मार्यो। डेंटल कॉलेजनी होस्टेलना कैम्पसमां घुसीने पोलीसे नशानी हालतमां विद्यार्थीओने मार्यानो आक्षेप थई रह्यो छे। पोलीस जवानो आटलेथी ज न अटक्या अने दादागीरी करता केटलाक विद्यार्थीओए पोलीस स्टेशन लई जता मामलो वधु बिचक्यो हतो। तो जामनगर सिटी बी डिविजन पोलीस स्टेशनमां मोड़ी रात्रे मोटी संख्यामां विद्यार्थीओ मटता माहोल तंगदिली भर्यो बन्यो हतो। आ केसमां पोलीस फरियाद न लेती होवानो विद्यार्थी आगेवानोए आक्षेप कर्यो छे। आ महामारीनी घटना कॉलेज कैम्पसमां लागेला सीसीटीवी कैमेरामां कैद थई हती। અમારા 3-4 વિદ્યાર્થીઓને બોયઝ હોસ્ટેલની અંદર ઘરીને માર મારવામાં આવ્યો છે। રૂમમાં અંદર સૂતા હતા ત્યાં, અને ગર્લ્સ હોસ્ટેલમાં પણ ગાળાગાળી કરવામાં આવી, અને તેમાં 1-2 લોકો ડ્રેસમાં પણ નહોતા અને પોતે દારૂના નશામાં ધૂત હતા। અમને આલ્કોહોલની સ્મેલ પણ આવતી હતી। તો વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા દિવેશ વાયડા જે દિવેશ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, વધુ શું છે વિગતો? જામનગરની જે ડેન્ટલ હોસ્ટેલ છે ત્યાં ગઈ રાત્રે એક યુવાનનો જે બર્થડે હોય વિદ્યાર્થીનો, તે બર્થડે પાર્ટી વિદ્યાર્થીઓ એક સાથે તેની ઉજવણી કરી રહ્યા હતા। તેનો હંગામો થતા બાજુમાંથી પસાર થતી પોલીસે તેની પૂછપરછ અને ત્યાં જઈને કાર્યવાહી કરી હતી। જોકે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને વિદ્યાર્થીઓએ કેમ્પસની અંદર કોઈ પણ મંજૂરી વગર પોલીસ આવ્યું હોવાનું જણાવ્યું હતું અને પોલીસ ઉપર આક્ષેપો કર્યા હતા। તે દરમિયાન પોલીસો સાથે તેની જે બોલાચાલી થઈ તે દરમિયાન પોલીસે 3 જેટલા યુવાનોને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને લગભગ 100થી વધારે વિદ્યાર્થીઓનું ટોળું એકઠું થઈને જામનગર સિટી બી ડિવિઝને જઈને પોતે ઘેરાવ કર્યો હતો અને પોલીસની કાર્યવાહીનો વિરોધ વ્યક્ત કર્યો હતો। હોસ્ટેલમાં પોલીસે આવીને કેટલાક વિદ્યાર્થીઓને માર માર્યો હોવાનો, ધાક ધમકી આપ્યાનો અને ગાળો દેવો હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે અને સમગ્ર મામલે પોતે પોલીસ સામે ફરિયાદ નોંધવાની પણ વાત કરી છે। જોકે પોલીસે આ બાબતે હજુ સુધી કોઈ પણ કાર્યવાહી ન કરતા વિદ્યાર્થીઓમાં રોષ છે અને પોતે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। બિલકુલ દેવેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જામનગરની આ ઘટના કે જ્યાં હોસ્ટેલના કેમ્પસમાં વિદ્યાર્થીનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન પોલીસ આવી અને નશાની હાલતમાં આવ્યા હોવાનો તેવો પણ આક્ષેપ છે અને વિદ્યાર્થીઓને માર માર્યો હતો। ત્યારબાદ મામલો વધુ બિચક્યો અને અનેક વિદ્યાર્થીઓને તેઓ પોલીસ સ્ટેશન પણ લઈ ગયા હતા।